भारतसँ ક્યારે વકરતો જઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 100થી વધુ પશુઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે પશુ આરોગ્ય મામલે લંપી વાયરસ વકરતા જિલ્લામાં 1962 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ સારવાર માટે ફક્ત એક જ એમ્બ્યુલન્સ છે જેથી આ એમ્બ્યુલન્સ તમામ પશુઓની સારવાર આપી શકતું ન હોવાનું પશુપાલકોના આગેવાનો જણાવી રહ્યા છે તો બીજી બાજુ પશુ દવાખાનામાં પશુ ડોક્ટરની ટીમનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને પૂરતી સારવાર અને સાથે લંપી વાયરસની પશુઓની સારવાર પણ ન થતી હોવાની પણ જિલ્લાના પશુપાલકો જણાવી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુઓના મૃત્યુનો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે સહાય ચૂકવવામાં આવે અને પશુઓને પૂરતી સારવાર આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે હાલ જે લંપિંગ વાયરસનો જે વધી રહ્યો છે તે વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગાયો ગૌ માતા જે છે ગાયને માતા કહેવાય છે આપણા જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તે સતત રોગચાળો વધી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક માલધારી સમાજમાં અને વાત કરીએ તો માલધારી સમાજમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ જે આ લંપિંગ વાયરસ જે છે રોગો સતત વધી રહ્યા છે ત્યારે આપણે સાથે જે માલધારી સમાજના આગેવાન છે તેને આપણે પૂછીએ કે હાલ જે સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિ શું છે દૂધ ઉત્પાદનમાં શું શું સમસ્યાઓ આવે છે તેના વિશે આપણે જાણીએ માલધારી સમાજના આગેવાન પાસેથી જી જી મારું નામ સતીશ ગમારા વઢવાણ સુરેન્દ્રનગર માલધારી મહાપંચાયત ગુજરાત પ્રદેશ કન્વીનર આજે લંપિંગ વાયરસ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પગ પસેરો કરી રહ્યો છે ત્યારે ગૌ માતામાં પગ પસેરો થઈ રહ્યો છે ત્યારે એક માલધારી સમાજ પશુપાલકોમાં એક ભયનો માહોલ આજે પેદા થઈ રહ્યો છે આજે દૂધનું ઉત્પાદન પણ 15-20% ઘટી રહ્યું છે ઘટવાનું કારણ એક જ છે કે ગાય બીમાર થતી હોય બીમારને કારણે આ બધું થતું હોય ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પશુપાલકનું દવાખાનું ક્યાં છે એ કોઈને ખબર નથી કરોડો રૂપિયાના બનાવેલું પશુપાલક દવાખાનું ક્યાં છે એ કોઈને આજે પશુપાલક માલધારીઓને ખબર નથી અને મને માહિતી મુજબ કે દવા રહી પરબારી બારોબાર વેચી દેવામાં પણ આવે છે કેમ કે કોઈને ખબર જ નથી એટલે ડાયરેક્ટ ખોટા બિલ બની અને પશુપાલકો સાથે પણ આ ચીટિંગ કરી રહ્યા છે ચાલુ સરકાર આજે મુખ્યમંત્રી કચ્છ ભુજની મુલાકાતે ગયા એ બદલ એમનો આભાર પણ આ સીએમ હાઉસમાં બેઠા પણ એ અહીંયાથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા રૂબરૂ જવાની જરૂર નહોતી તાઇફા કરવાની જરૂર નહોતી જો જ્યાં તો પશુપાલકોને સહાય આપવાની અને પશુપાલકોને આશ્વાસન આપવાની વાત કરવાની જરૂર હતી આ તો ખાલી માત્ર ને માત્ર દેખાડા કરવાની અને ફોટો શૂટ કરવાની વાત દેખાઈ રહી છે શું હાલ સમસ્યા માલધારી સમાજને પડી છે ગાયોમાં શું સમસ્યા છે કેટલા કેટલા ટકા દૂધ ઉત્પાદનમાં પરિસ્થિતિ છે શું છે સમસ્યા આજે હાલ પરિસ્થિતિ 15% દૂધ ઘટી રહ્યું છે પશુપાલકોનો બહુ મોટો ભયનો માહોલ છે અને પશુપાલકો અને માલધારી સમાજ સતત ચિંતાના અત્યારે વિષય છે કેમ કે આ મોંઘવારીમાં પોતાનું જીવન ગુજારવું મુશ્કેલ છે ત્યારે આ પશુપાલકો પણ સાચવા બહુ અઘરા છે જે ચોક્કસથી વાત કરીએ તેમ જે માલધારી સમાજના આગેવાન દ્વારા કહેવામાં આવ્યું કે જે હાલ પશુપાલકોને સહાયની જરૂર છે જેમ ત્યાં જે રીતે સહાય તાત્કાલિક આપવામાં આવે જે રીતે તંત્રને પણ જાણ કરવામાં આવ્યું કે જે સરકારી જે અહીંયા જે હોસ્પિટલ આવ્યું છે તેમાં કોઈ ડોક્ટર નથી ડોક્ટરની અછત છે અને તાત્કાલિક ધોરણે આ જે તંત્રના ઉપર ધ્યાન આપે તેવી હાલ માલધારી સમાજના આગેવાન દ્વારા અને માલધારી સમાજ દ્વારા એવી એક રજૂઆત છે જી કુણાલ રાવલ સુરેન્દ્રનગર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા આજે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પધાર્યા હતા.